ખેડા જિલ્લા કલેક્ટર શ્રી કેએલ બચાડીની અધ્યક્ષતામાં મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ઉપસ્થિત 250 જેટલી બહેનો પૈકી નોકરીદાતાઓ દ્વારા 52 જેટલી બહેનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી કેએલ બચાણીએ મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ જેમ કે વહાલી દીકરી યોજના, સ્વાવલંબી યોજના અને ગંગા સ્વરૂપ યોજનાનો ઉલ્લેખ કરીને સ્ત્રીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા, સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા, સ્ત્રીઓ દેશના અર્થતંત્રમાં ફાળો આપે તે માટે તમામ સ્તરે પ્રયત્નો કરવા ઉપસ્થિત તમામ અધિકારીઓ, નોકરીદાતાઓ અને અન્ય તમામને આ કાર્યક્રમમાં મદદરૂપ થવા અપીલ કરી. તેમણે જણાવ્યું હતું કે આપણે સ્ત્રીઓ માટે એવું વાતાવરણ ઊભું કરીએ જેનાથી બહેનો માટે અલગ ફાયદા કાયદા અને અલગ કાર્યક્રમની જરૂર પડે ન. જિલ્લામાં સ્ત્રી પુરુષના વસ્તી પ્રમાણમાં અંતરને લઈને કલેક્ટરશ્રીએ ચિંતા કરી હતી. આ માટે તેમણે જૂની પુરાણી સામાજિકતાઓને જવાબદાર ઠેરવી હતી. તેમણે ઉમેર્યું હતું કે સ્ત્રી પુરુષના આ અસંતુલનને દૂર કરવા અને સ્ત્રીઓ કોઈપણ તરફથી વંચિત ન રહી જાય તે હેતુથી જુદી જુદી યોજનાઓ અને કાયદાઓ લાવવાની જરૂર ઊભી થતી હોય છે. આ પ્રસંગે તેમણે સ્ત્રીઓ માટે ઉત્સાહવર્ધક વાતાવરણ ઊભું કરવા માટે સરકાર, વિવિધ સંસ્થાઓ, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો અને રોજગારદાતાઓના સામૂહિક પ્રયત્નની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવે, નગરપાલિકા સભ્ય પ્રીતિબેન, મહિલા બાળ વિકાસ અધિકારી એમ કે ગઢવી, નલિનીબેન પટેલ કોલેજના કર્મચારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી નડિયાદના કર્મચારી, વિવિધ નોકરીદાતા, લાભાર્થી અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.